નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ તો જો તમે આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આપણી ચેનલની અપડેટ્સ તમને સરળતાથી મળી રહે. સાથે જ અહીંયા દર્શાવેલ બેલ આઇકોન પ્રેસ કરવાથી તમને આપણી ચેનલનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર સરળતાથી મળી રહેશે, આપણી ચેનલની અપડેટ્સ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયની અંદર ઘાત અને ઘાતાંક પ્રકરણમાં સ્વાધ્યાય 13.1 નો અભ્યાસ કરવાનો છે. એના ભાગ 3 ની અંદર આપણે 6ઠા દાખલાનો અભ્યાસ કરશું. આગળ આપણે 1 થી 5 દાખલાનો અભ્યાસ 2 ભાગમાં કરી ગયા છે. 6ઠો દાખલો છે, સાદું રૂપ આપો. રકમ છે પહેલી 2 × 10 ની 3 ઘાત. તો આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા 2 × 10 ની 3 ઘાત એટલે કે 2 ના 2 અને 10 ની 3 ઘાત એટલે કે 10 નો 3 વખત ગુણાકાર. 10 1 વખત, 10 2 વખત અને 10 3 વખત. તો 2 ના 2 અને 10 વખત, 10 નો 3 વખત ગુણાકાર એટલે કે 1 1 1 અને 1 ની ઉપર બીજા 3 શૂન્ય. એટલે કે આ 2 ના 2 અને એને ગુણ્યા 10 નો 3 વખત ગુણાકાર કરશું એટલે 1000 થશે. એટલે કે 2 × 1000. તો 2 × 1000 કરશું એટલે 2000 જવાબ છે એ 2 × 10 ની 3 ઘાતનો જવાબ છે એ 2000 આવશે. તો આ જ રીતે આપણે બીજો દાખલો છે એનો અભ્યાસ કરીએ. 7 ની 2 ઘાત × 2 ની 2 ઘાત. તો 7 ની 2 ઘાત એટલે કે 7 ની 2 ઘાત એટલે કે 7 2 વખત અને 2 ની 2 ઘાત એટલે કે 2 × 2. તો 7 ની 2 ઘાત એટલે કે 7 × 7. તો 7 × 7 49 થશે અને 2 × 2 4 થશે એટલે કે 7 7 49. 49 × 2 2 4. તો 49 × 4 કરશું એટલે 196 આવશે જવાબમાં. તો 7 ની 2 ઘાત × 2 ની 2 ઘાત એનો જવાબ થશે 196. આ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. 2 ની 3 ઘાત × 5. 2 ની 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર છે. 2 1 વખત, 2 2 વખત અને 2 3 વખત એટલે કે 2 નો ગુણાકાર 3 વખત એને ગુણ્યા 5 ના 5. 2 નો ગુણાકાર 3 વખત કરશું એટલે કે 2 2 4 2 8. 8 × 5, 8 × 5 એટલે કે 8 5 40 થશે. તો જવાબ થશે 2 ની 3 ઘાત × 5 નો જવાબ થશે 40. આ જ રીતે આપણે ચોથો દાખલો જોઈએ. 3 × 4 ની 4 ઘાત. તો 3 × 4 ની 4 ઘાત કરશું એટલે કે 3 × 4 ની 4 ઘાત એટલે કે 4 1 વખત, 4 2 વખત, 4 3 વખત અને 4 4 વખત એટલે કે 3 × 4 4 16, 4 64, 64 4 256 થશે એટલે કે 3 × 256. તો 256 × 3 કરશું એટલે 768 છે એ જવાબ આવશે. 3 6 18 અને 8 વધી 1 પડી 1, 5 3 15 ને 1 16 નો છગડો વધી આવી 1 3 2 6 ને 1 7 એટલે કે 768 છે એ 256 × 3 કરશું એટલે જવાબ આવશે. એટલે કે 3 × 4 ની 4 ઘાતનો જવાબ છે એ 768 થશે. આ જ રીતે આપણે પાંચમો દાખલો છે. પાંચમો દાખલાની રકમ જોતા તમને ખ્યાલ આવી જશે કે જવાબ છે એ 0 આવશે, કારણ કે 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર છે એ 0 જ થાય. તો પણ આપણે દાખલો સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. 0 × 10 ની 2 ઘાત એટલે કે 10 × 10 એટલે કે 0 ના 0 અને 10 × 10 એટલે કે 100. 0નો 100 સાથે ગુણાકાર એટલે કે 0. 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય એટલે કે 0 × 10 ની 2 ઘાતનો ગુણાકાર છે એનો જવાબ છે એ 0 થશે. આ જ રીતે આપણે 6ઠો દાખલો જોઈએ. 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની
ત્રણ ઘાત, પાંચની બે ઘાત એટલે કે પાંચ બે વખત, પાંચ એક વખત, પાંચ બે વખત, એ જ રીતે ત્રણની ત્રણ ઘાત એટલે કે ત્રણ એક વખત, બે વખત અને ત્રણ વખત. તો પાંચની બે ઘાત પાંચ, પાંચ પચીસ થશે અને ત્રણ ત્રણ નવ ત્રણ સત્યાવીસ, ત્રણની ત્રણ ઘાત થશે. એટલે કે પાંચની બે ઘાત પાંચ, પાંચ પચીસ અને ત્રણની ત્રણ ઘાત ત્રણ ત્રણ નવ ત્રણ સત્યાવીસ, પચીસ ગુણ્યા સત્યાવીસ એટલે કે 675 છે એ 25 × 27નો જવાબ થશે. એટલે કે 5² × 3³ ત્રણનો ઘન એનો જવાબ છે એ 675 થશે. આ જ રીતે આપણે સાતમો દાખલો છે જોઈએ. 2² × 3² બેની ચાર ઘાત એટલે કે 2 × 2 × 2 × 2 ચાર વખત 2. એ જ રીતે 2 × 3 છે 3 × 3 તો 4 × 2 એટલે કે 2 × 2 = 4, 2 × 8 = 16 અને 3 × 3 = 9 એટલે કે 16 × 9 કરવાના છે આપણે. તો 16 × 9 કરશું એટલે કે 16 × 9 = 144. તો 2² અને 3² નો જવાબ છે એ 144 આવશે. તો આ જ રીતે આજે આપણે આઠમો દાખલો જે છેલ્લો છે છઠ્ઠાનો એનો અભ્યાસ કરીએ. 3² × 10⁴ ત્રણની બે ઘાત એટલે કે 3 × 3 અને 10⁴ એટલે કે 10 × 10 × 10 × 10 ત્રણની બે ઘાતે 3 × 3 = 9 થશે. અહીંયા 1 × 1 = 1 × 1 = 1 છે એનો ગુણાકાર 1 થશે અને 4 × 10 = 0 જે શૂન્ય છે એટલે કે 2, 3 અને 4 શૂન્ય થશે એટલે કે 10,000. 3 × 3 = 9, 9 × 10,000 થશે. 9 × 10,000 કરશું આપણે 10,000 9 × 10,000 કરશું એટલે કે 90,000 થશે જવાબ. તો 9 × 10,000 એટલે કે 90,000 જવાબ આવશે આ દાખલાનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3ની અંદર આ ફક્ત એક જ દાખલાનો અભ્યાસ કરેલો છે. બાકીના જે 7મો અને 8મો દાખલો છે એનો અભ્યાસ આપણે ભાગ 4ની અંદર કરશું. તો જરૂરથી તમને આજનો આપણો આ વિડીયો પસંદ આવ્યો હશે. આ સાથે જ આપણા ગણિતના ધોરણ 6 થી 8ના બીજા વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાંથી સરળતાથી પ્રકરણ વાઇઝ મળી જશે. તો તમે પ્લેલિસ્ટની આપણી ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં સર્ચ કરશો એટલે પ્રકરણ વાઇઝ વિડીયોઝ છે તમને સરળતાથી મળી રહેશે. અને આ સિવાય આપણી ચેનલ પર સામાજિક વિજ્ઞાન વાંચન માટેના વિડીયો, શબ્દોના અને જનરલ નોલેજના વિડીયો પણ સરળતાથી મળી રહેશે. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરજો. આભાર.